રાજસ્થાનના ઝાલોરમાં શિક્ષકના મારથી એક દલિત બાળકનું મોત થયું હતું. રાજસ્થાનના સુરાણા ગામના સરસ્વતી વિદ્યા મંદિરમાં ગત 20 જુલાઈના નવ વર્ષના દલિત બાળકને શાળાના સંચાલક એવા ચૈલસિંહ દ્વારા પોતાના માટલામાંથી પાણી પીવા બદલ ઢોરમાર મારવામાં આવ્યો હતો અને જ્ઞાતિસૂચક શબ્દોથી અપમાનિત કર્યો હતો. માર મારવાના કારણે બાળકને જમણા કાન અને જમણી આંખમાં ગંભીર પ્રકારની ઈજાઓ થતાં બાળકનું મોત નિપજ્યું હતું, જે બાદ પોલીસ તંત્ર દ્વારા શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને સમગ્ર દલિત સમાજ દ્વારા વખોડવામાં આવ્યો હતો, જેનો પડઘો કચ્છ સુધી પડ્યો હતો. આ બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા ગુજરાતના રાજ્યપાલને કચ્છ કલેક્ટર દ્વારા આવેદનપત્ર આપીને શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આ બનાવ સમગ્ર મનુષ્ય જાતિ માટે શર્મનાક છે. ભારત દેશ આઝાદ થયો છે, જેને 75 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, પરંતુ આજે પણ દેશમાં દલિત વર્ગ આઝાદ થયો નથી તેવું લાગી રહ્યો હોવાનો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો હતો. કચ્છ અનુસૂચિત જાતિ સમાજ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જે રાજસ્થાનના ઝાલોરમાં ઇન્દ્ર મેઘવાલને જે રીતે એના શિક્ષક જે 9 વર્ષનો બાળક છે અને એના શિક્ષકે એને જે ઢોર માર માર્યો છે કેના કારણે, તો એને જે ગળામાં ગળો હતો એનામાં પાણી પીવા જતો હતો અને એને રોકી કરી અને એક જાતિવાદી માનસિકતા જેને એને છતી કરી છે, ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આજે 75 વર્ષ આઝાદીને થઈ ગયા છે ત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે અને દેશનો અનુસૂચિત જાતિ સમાજ દલિત સમાજ આજે પણ નરકની જિંદગી જીવી રહ્યા છે, ત્યારે આજે 75 વર્ષ થઈ ગયા દેશની આઝાદીને, તેમ છતાં પણ અનુસૂચિત જાતિના ધારાસભ્ય કે સંસદ સભ્ય એક શબ્દ પણ ઉચ્ચારી શકતા નથી. આખા વિશ્વનો સૌથી સારામાં સારો અગર કોઈ બંધારણ હોય તો ભારતનું બંધારણ છે. ખરેખર એની અમલવારી જો અનુસૂચિત જાતિના સંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા કરાવવામાં આવે તો આજે પણ અન્ય સમાજની જેમ દલિત સમાજ પણ સમાનતાની રીતે જીવી શકતો હોય અને સમાનતાની રીતે રહી શકતો હોય. પરંતુ આજે તમે જોઈ શકો છો કે 75 વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ સમાજને આ રીતે જાતિવાદી માનસિકતાનો ભોગ બનવો પડતો હોય છે. ત્યારે આપના માધ્યમથી અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે આભડછેટનો જે કાયદો છે એને કડક એની અમલવારી કરવામાં આવે અને અનુસૂચિત જાતિના જે મહોલાઓ છે ત્યાં કને અવેરનેસ આવે એવા સરકારને પણ કાર્યક્રમ કરવા જોઈએ. અને એક જે સમાનતાનો બાબા સાહેબે પણ જે વાત કરી છે, સમાનતા બંધુત્વ એની જે વાત કરી છે અને જે બંધારણમાં બધાને જે સમાન હકની જે વાત કરી છે એ ખરેખર લાગુ કરવું જોઈએ. આપના માધ્યમથી આ રાજ્ય સરકારને અમે કહેવા માંગીએ છીએ, જે ગુરુ પાસે શિક્ષા લેવાની હોય તે ગુરુ જ અગર એક કુમળી વયના બાળક 9 વર્ષનો માત્ર ઇન્દ્ર, એને શું ખબર હતી કે આ મટકામાં મને પાણી પીવા માટે આજે પણ રોકવામાં આવશે. જ્યારે બાબા સાહેબ જ્યારે ભણતા હતા ત્યારે એને પણ મટકામાં પાણી મુદ્દે જ એને રોકવામાં આવ્યો હતો અને બાબા સાહેબે મહારાષ્ટ્રમાં ચાળવર તળાવનો જે સત્યાગ્રહ છેડ્યો હતો અને એના લીધે જ્યારે સમાનતાની વાત કરી ત્યારે આજે પણ અમે કહીએ છીએ કે આવા અનેક પ્રસંગો ગુજરાતમાં પણ બની રહ્યા છે, કચ્છમાં પણ બની રહ્યા છે. આજે ગુજરાતમાં આજે વરઘોડા ઉપર બેસવા માટે પણ દલિત સમાજને રોકવામાં આવતું હોય છે, મૂછ રાખવા માટે પણ દલિત સમાજના યુવાનને રોકવામાં આવતું હોય છે. ત્યારે અમે રાજ્ય સરકાર પાસે આ આશાને અપેક્ષા રાખીએ છીએ અને દલિત સમાજના ધારાસભ્ય અને સંસદ સભ્ય પાસે પણ અમે આશાને અપેક્ષા રાખીએ છીએ કે તમે સમાજનું પ્રતિનિધિત્વ કરો છો તો તમારી મુખ્ય મૂળભૂત તમારી ફરજ એ છે કે અનુસૂચિત જાતિ સમાજનું તમને રક્ષણ કરવું જોઈએ.